વંથલી પંથકમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને ખેતરે જવું બન્યું મુશ્કેલ. પાક નિષ્ફળ, ખેત ધોવાણ મુદ્દે વંથલી કોંગ્રેસે આપ્યું આવેદન. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસા સમય દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડતા જીવન નિર્વાહ અસ્તવ્યસ્ત થઈ ગયેલું હતું. ખાસ કરી જગતના તાતને ખૂબ જ મોટી સમસ્યાઓ ઉદ્ભવી છે. પાક નિષ્ફળ નીવડવો, ખેતરો ધોવાઈ જવા, આ સહિત ખેતરે જવાના રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા ખેતરે જવાનું પણ મુશ્કેલ બન્યું. રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા જગતના તાત માટે ચોમાસાની ઋતુ દરમિયાન પડતી અગવડતાઓ બાબતે ગંભીરતાપૂર્વક કોઈપણ પ્રકારની પેકેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે મુશ્કેલીઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે વંથલી તાલુકાના ગોદાઈ, ટિક્કર, ટીનમસ, કણજા, સેદરડા સહિતના ગામોમાં ખેતરમાર્ગ ધોવાઈ જતા ભયંકર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોની સમસ્યા દૂર કરવા રાજ્ય અને સમગ્ર ભારતમાં નરેગા જેવી યોજના ભૂતકાળની સરકારોએ અમલમાં મૂકેલી છે. ખેડૂતોના રસ્તા જેવા ગંભીર પ્રશ્નને અગ્રતા ક્રમ આપી વહેલામાં વહેલી તકે નરેગા યોજનાનું કામ ચાલુ કરી ખેડૂતોને પોતાના આજીવિકા સમાન ખેતરે જવાના રસ્તાઓની સુવિધા વહેલી તકે મળી શકે તે માટે આવી યોજનાઓ અમલમાં મૂકવી ખૂબ જ જરૂરી છે. ખેડૂતોના ખેતર ધોવાણ, નિષ્ફળ પાકનું સર્વે સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા અને ઘેડ પંથકની માથાના દુખાવા રૂપ આ સમસ્યાને નિવારવા રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી આજે વંથલી કોંગ્રેસ દ્વારા આવેદન સ્વરૂપે કરવામાં આવી હતી. મામલતદાર વંથલી આવેદન પત્ર આપતી વેળાએ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ આરદેશના ભીમશીભાઈ ભેટાલિયા, અફઝલ બાપુ સૈયદ, પ્રકાશ જલ્લુ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.